નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રવાસીઓને પ્રકૃતિ માણવાનું નવું ડેસ્ટિનેશન એટલે પોરો. સાબરકાંઠા જિલ્લો વૈવિધ્યસભર આદિજાતિની સંસ્કૃતિ અને આહલાદક વાતાવરણ માટે જાણીતો છે. તેમાં પણ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પોરોના જંગલોની વાત જ નિરાળી છે. ચોમાસાની ઋતુમાં આજ જંગલની વનરાજી જાણે કે પ્રકૃતિ સોરે કરાએ ખીલી ઉઠતી હોય એમ પોરોના જંગલમાં ગુજરાતના કાશ્મીરના દર્શન થાય છે. પોરોના જંગલો ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ માટે ઉત્તમ પર્યટન સ્થળ છે. પોરોના જંગલો જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી 65 કિલોમીટરના અંતરે આવેલા છે. આ પોરોના જંગલ કુદરતના ખોરે વસેલા મહાભારતકાલીન પ્રાચીન પોરો નગરીના અવશેષો હજી પણ પ્રવાસીઓને આકર્ષે છે. કુદરતના સાનિધ્યમાં ખલખલ વહેતા શાંત નિર્મળ ઝરણા, સોરે કરાએ ખીલેલી વનરાજી અને સાથે હરણાવ નદીનો વહેતો પ્રવાહ, કુદરતી સૌંદર્યના આવા વાતાવરણમાં કોઈને પણ ઘરે જવાની ઈચ્છા ન થાય તેવું નયનરમ્ય વાતાવરણ, કુદરતના ખોરે મન ભરીને સૌંદર્ય માણવા અને કિલોલ કરવા પોરો બન્યું આકર્ષણનું કેન્દ્ર. વરસાદના આગમન બાદ પોરોના જંગલોમાં લોકો વન ડે પિકનિક મનાવવા આવે છે. શહેરોના કોલાહલથી દૂર ભાગદોડ અને તણાવપૂર્ણ પ્રદૂષણવાળા વાતાવરણથી દૂર શાંત અને શુદ્ધ વાતાવરણમાં કુદરતના ખોરે આવી લોકો પોતાના બધા ટેન્શન ભૂલી પરિવાર અને મિત્રો સાથે આનંદની પરો માણી શકે છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ એવા આ વિસ્તારના ભીલ અને ડુંગરી ગરાસિયા આદિજાતિની સંસ્કૃતિ, તેમના ભાતીગર પહેરવેશ અને કલાત્મક ઘરેણા આ વિસ્તારને સાંસ્કૃતિક રીતે વિશેષ મહત્ત્વ ધરાવે છે. ઐતિહાસિક રીતે મહત્ત્વના લગભગ 1000 વર્ષ પુરાના સ્મારકો ધરાવતા પોરોના આ વિસ્તારે ભારતના પનોતા પુત્ર મહારાણા પ્રતાપને તેમના સંઘર્ષકારમાં આશરો આપી દેશના દુશ્મનો સામે લડવા માટે પ્રેરણા અને શક્તિ પૂરી પાડી હતી. પોરોના પ્રાકૃતિક વૈભવ અને સંપદા ધરાવતું પોરો કેટલાક અલભ્ય વન્ય પ્રાણીઓ જેવા કે રીંછ, દીપડા અને ઉડતી ખિસકોલીઓનું આશ્રયસ્થાન છે. પોરોના આ જંગલમાં લગભગ 350 જેટલી વનસ્પતિની વિવિધ જાતો મળી આવે છે. આંતરસુબામાં આયુર્વેદિક ઔષધીય ઉદ્યાન બનાવવામાં આવ્યો છે, જેમાં 260 પ્રકારના અલભ્ય આયુર્વેદિક જડીબુટ્ટીઓને જાળવવામાં અને ઉછેરવામાં આવે છે. પોરોના જંગલમાં સાણેશ્વર મહાદેવનું મંદિર અને જૈન મંદિર બંને ધર્મના ધર્મસ્થાનક એ આવેલા છે. આ જંગલમાં ઘોડેસવારી પણ આનંદ લઈ શકાય છે. વનજ ડેમ સાઇટ કેમ્પ સાઇટમાં બાગ, બગીચો, ફૂલ, છોડ, ઓરખ, ટ્રેકિંગ રૂટ, જંગલમાં વન્ય સૃષ્ટિને નજીકથી માણવા માટે ગાઈડ વગેરેની સુવિધાથી સજ્જ એવા કુદરતી સૌંદર્ય અને મનને તાજગીથી ભરી દેતા પોરોના જંગલોમાં પ્રવાસીઓ માટે સ્વસહાય જૂથની બહેનો દ્વારા ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ સાથે પોરોમાં રોકાવા માટે પણ જંગલ ખાતાની કેમ્પ સાઇટ તેમજ હોટલ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. પ્રકૃતિને રજૂ કરતા ચિત્રોનું પ્રદર્શન, જર્ની થ્રુ નેચર. અમદાવાદની ગુફામાં આર્ટિસ્ટ જસ્મીન દવેના ચિત્રોનું પ્રદર્શન જર્ની થ્રુ નેચરનું આયોજન કરાયું છે. આ પ્રદર્શનમાં તેમના 27 જેટલા ચિત્રો એક્રેલિક, ઓન પેપર અને કેનવાસના માધ્યમથી રજૂ થયા છે. જસ્મીન દવેએ ફાઇન આર્ટ્સનો અભ્યાસ કર્યા બાદ માહિતી ખાતામાં આર્ટિસ્ટ તરીકે જોડાઈને કાર્ય કરી રહ્યા છે.
જસ્મીન દવે મારું નામ છે. અને બેઝિકલી નેચર થ્રુ જર્ની જે આ શોનું નામ રાખ્યું છે એ નેચર એટલે જનરલી આપણા મગજમાં એવું હોય કે નદી છે, પર્વત છે, ઝાડ છે, પાન છે, પણ મેં એને પંચતત્વ સાથે જોડ્યું છે કે આપણી ઉત્પત્તિ પણ નેચરલ છે અને એ જ એટલે એમાં જે સાથે સાથે ચક્રો છે એ યોગ સાથે વણી અને મેં એને વાઇડ એંગલમાં એટલે સંક્ષિપ્તમાં ન રહેતા બહુ વાઇડ એંગલમાં એનો એ કર્યો છે. આ 2017માં લલિત કલામાં આને એવોર્ડ મળ્યો છે ગંગેધારે આ પિક્ચરને પેઇન્ટિંગને. આખી જર્ની એ રીતે નેચર સાથે અને એ બહુ સીમિત ન રહેતા મોટા ફલક ઉપર નેચરને આપણે જોડીએ એ રીતે એમાં ક્યાંક પર્યાવરણની ચિંતા પણ છે, ક્યાંક આપણે એની બહુ કેર નથી લેતા એની પણ વાત છે. એટલે સોશિયલ મેસેજ સાથે આખી આ વાત મેં નેચર ટુ જર્નીમાં કરી છે. આગળ આમાંથી એવા ખબર નથી કોઈ પણ એક થીમ લઈ અને કદાચ કામ થશે એ નેચરમાં જ હશે, પણ હવે પર્યાવરણને હશે કે કઈ હશે યાત્રા પણ એ હવે કદાચ નેક્સ્ટમાં ખબર પડશે, પણ હજી સુધી નક્કી નથી કર્યું થીમ કઈ હશે પણ થશે ખરી. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન જાણીતા આર્ટિસ્ટ નટુભાઈ મિસ્ત્રી, મનહર કાપડિયા, વેલ્થ એડવાઇઝર બસંત મહેશ્વરી અને યુઆઈડીના ટ્રસ્ટી અમિત ગજ્જરના હસ્તે કરાયું હતું. જસ્મીન દવેએ નેચર અને ચિત્રોની જર્ની વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મારા ચિત્રોમાં મેં માત્ર ઝાડ, પાન, નદી કે પર્વતના નાના દાયરામાં નેચરને નથી જોયું, મેં વિશાળ ફલક પર નેચરને જોયું છે. તમે ગમે તે જુઓ એ પ્રકૃતિ જ છે, આપણું શરીર પણ પ્રકૃતિ જ છે જે પંચ તત્વોનું બનેલું છે. તો આ સાથે મેં યોગને પણ મારા ચિત્રોમાં સામેલ કર્યો છે. આ ચિત્રો અનુભૂતિનો વિષય છે. 2017માં તેમના એક ચિત્ર ગંગાધરાને ગુજરાત લલિત કલા કેન્દ્રનો એવોર્ડ પણ મળેલ છે. આ પ્રદર્શન 11 ઓગસ્ટ સુધી સાંજે 4-8 સુધી જોઈ શકાશે. કલાકાર મિત્રો અને કલા ચાહકો, જસ્મીનભાઈનો શો છે એવું મનહરભાઈ મને વાત કરી ત્યારે મને આશ્ચર્ય શું એ વાતનું લાગ્યું કે એક તો આટલા બધા મોડા કેમ એ શો કરી રહ્યા છે, કારણ કે મનહરભાઈ સાથે ભણતા તરી. એટલે પછી મને વિચાર આવ્યો કે ભાઈ સરકારી નોકરીમાં જે માણસ હોય એ તો ક્યારે કોઈ નોકરી લાગી જાય એટલે એને એમ જ થાય કે હું પેન્શન ઉતરી ગયો છું અને જિંદગીભર મારે હવે કોઈ સ્ટ્રગલ કરવાનું છે જ નહીં, નકામી મહેનત શું કામ કરવાની જરૂર. એટલે મેં કહ્યું કદાચ એવું મનમાં હશે, પણ પછી લાગ્યું ના એ ક્ષેત્રના જસ્મીનભાઈ નથી. જસ્મીનભાઈ છે ને એ જુદું બ્લડ છે, એ ખરેખર કલાકાર છે. અને કલાકાર હોય ને એ કલાકાર ચિત્રકાર ચિત્ર કર્યા વગર રહી શકે નહીં. અને સૌથી સારામાં સારી વાત તો એ છે કે ચિત્રકલા એક એવી કલા છે કે જે બહુ ઓછા ને નડે. સંગીતકાર હોય સવારના 5 વાગે ઉઠીને અને પ્રભાતિયા ગાય એને તો આનંદ આવે, પણ પછી પાડોશીઓનું બધાની શું દશા થાય એની એને ચિંતા ના થાય. કલાકારમાં ચિત્રકારમાં એક ફાયદો એ છે કે એ કોઈને નડે નહીં, ખૂણામાં નાનું કેનવાસ અથવા કાગળ લઈને અને કંઈક ચિત્રો કર્યા કરે અને એ કલાકાર ચિત્રકાર રહી શકે. ભાઈ શ્રી જસ્મીનભાઈને આપણે બધા જ આશીર્વાદ આપીએ અને એમને પ્રોત્સાહન કરીએ કે તમે એક સરસ માર્ગ પર આવી રહ્યા છો, ચિત્રો આટલા સરસ કર્યા છે. અને સૌથી સારામાં સારી વાત તો એ છે કે એમને રિટાયર થયા પછી શું કરવું એની ચિંતા આખી છોડી દીધી. માણસ રિટાયર થાય
સરકારી નોકરીમાં 56, 58, 60, 62 જ્યારે હું રિટાયર થયો એટલા માટે પછી માણસ આરામ જ કરે. જસ્મીનભાઈનો મોટો મોટો ફાયદો એ છે કે એ કલાકાર છે, કલાકારને એ ક્યારે ઘરડો થતો નથી, ક્યારે એને ડિપ્રેશન આવતું નથી હોતું, અને ક્યારે એ પોતે નવરો નથી હોતો. એટલે આખી દુનિયા આજુબાજુ જોયા કરે અને એમાંથી પ્રેરણા લઈને અને ચિત્રો કર્યા કરે. આપણે બધા હવે વિશ કરીએ કે હવે સરસ ચિત્રો તો કરે જ છે, આપણે માણીશું, પણ સાથે સાથે આવું કામ નિયમિત કરતા રહે, વર્ષે બે વર્ષે શો કરતા રહે અને આપણે બધાને બોલાવી અને આનંદ કરાવે. નમસ્તે. એ બહુ જ સરસ, કારણ કે એમના આશીર્વાદ એમને કારકિર્દીને જોઈ છે, એટલે એમણે જે કહ્યું એમાં એક ડગલું આગળ વધીએ કે દર 2-3 વર્ષે ચિત્ર પ્રદર્શન કરતા રહે. પણ આપણે સરસ કામ લાગ્યું. પત્ની પિતાના બહુ મિત્ર હતા અને અમારે પ્રસંગ ઉપરાંત નાટુભાઈ સાથે મળવાનું થતું અને ઘણી વખત આર્ટ ગેલેરીમાં જ અમે ભેગા થઈએ છીએ. મારો પોતાનો વ્યવસાય ડિઝાઇન ક્ષેત્રે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું બહુ મોટું કામ છે અને મારી પોતાની ડિઝાઇન કોલેજ છે જેમાં લગભગ 2000 સ્ટુડન્ટ છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કોલેજ હું ચલાવું, પ્રોડક્ટ ડિઝાઇનિંગ કોલેજ ચલાવું છું. જ્યારે આપણે ડિઝાઇન એક્ઝિબિશન ને બધું કામ કરીએ છીએ ત્યારે સૌથી વધુ પ્રોબ્લેમ થાય છે પેઇન્ટિંગ્સ મૂકવાનો, પેઇન્ટિંગ્સ લેવાનો. એટલે હજી અમારા અનુભવ પ્રમાણે જગતમાં પેઇન્ટિંગ્સની કલાની ખૂબ જરૂર છે, ખૂબ રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. કે એપ્રોપ્રિએટ લોકેશન બનાવ્યું હોય, કોફી શોપ બનાવ્યા હોય, બેડરૂમ બનાવ્યા હોય, જેમ કે આમાં ચક્ર બનાવ્યા છે, ખૂબ સરસ ચક્ર બનાવ્યા છે કે આ ચક્ર લગભગ જોવા ન મળે અને અમારે કોઈ જગ્યાએ ચક્ર મૂકીને કંઈક યોગ્ય સ્થાન કરવું હોય તો એ ખરેખર સરસ બનાવ્યું છે. આપણે જોયા પછી મને પણ એમ થયું કે આવા કોઈ ચક્ર મળતા નથી બુક્સમાં ને હવે ગૂગલની દુનિયા છે, છતાં પણ હજી આ પેઇન્ટિંગ્સની રિક્વાયરમેન્ટ, આર્ટિસ્ટોની રિક્વાયરમેન્ટ, એની કલાની ક્યારેક પણ ઉણપ ઓછી થતી નથી. સારા પ્રમાણમાં પૈસા ખર્ચી નથી લોકો લે છે, સમજ પડે લોકો ઘસાવે છે. અમે પોતે પણ સારા જગ્યાએથી પેઇન્ટિંગ્સ લેવાના થાય તો સમય બગાડવો પડે છે, છતાં પણ ઘણી વાર નથી બધું. તો અભી આર્ટ ગેલેરીમાં જવાથી ખરેખર એટલું બધું સરસ વસ્તુ મળી જતી હોય છે, સરસ વસ્તુ થાય. અને કદાચ ન હોય તો એમને કહીએ કે ભાઈ મારે આવું કંઈક કરવું છે તો એ ખરેખર યોગ્ય રીતે કરી શકે છે. એવા મારા ઘણા અનુભવો છે કે મારા પિતાજી પણ આર્ટિસ્ટ હતા, એના ઉપરથી હું કહું કે આર્ટિસ્ટ જગતમાંથી ખૂબ વેકન્સી છે, ખૂબ જરૂરિયાત છે. એટલે જે બી હોય અને વધારે પ્રમાણે કરે, આર્ટિસ્ટો સારા પ્રમાણમાં છે અને જીનુભાઈને પણ કામ કરો કે વધારે પડતું કામ કરે. જાસ્મીન એટલે આમ જીવતો જાગતો ઉત્સાહ. પણ કેવું હતું કે બહુ બધી જગ્યાએ બહુ બધી કથા મથા બધું ચાલતું હતું અને ભણ્યા પછી 5-6 વર્ષ અમે એકવાર રોડ પર મળીએ, ત્યારથી મેં ટકોર કરી એ વાતની અંદર 17 વર્ષ થાય. એટલે એને તો બહુ જ આનંદ છે, કુટુંબ પણ આટલું ખુશ છે, પણ મને બહુ મોટો આનંદ છે કે એક મિત્ર કેટલા બધા વર્ષો પછી પોતાનો વ્યક્તિગત શો કરે છે. એ અગાઉ એણે લલિત કલામાં પણ એક પ્રાઇઝ લીધેલું છે, લલિત કલા કેમ્પમાં પણ જાય છે, સતત ચિત્ર કરે છે. સાહેબ કહે છે ને કે ચિત્ર કર્યા વગર રહી ન શકતો, પણ આપણે 100% ઈચ્છા રાખીએ કે આપણી કલાની દુનિયામાં એનું એવું એક સ્થાન થાય, એવું માન થાય અને એવા ચિત્રો થાય કે એ ચિત્ર જોઈને કહી શકાય કે આ જસ્મીનનું ચિત્ર છે. એવી મારી શુભેચ્છા. અને મિત્ર તો છે, ખડે પગે ઊભો જ રહેવાનું નક્કી જ છે. સાણંદ ખાતે રાજ્યકક્ષાના મહિલા આરોગ્ય દિનની ઉજવણી. શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે સમગ્ર પરિવારની ચિંતા કરતી મહિલાઓના સ્વાસ્થ્યની ચિંતા કરવી આવશ્યક છે, ત્યારે ગુજરાત સરકારે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા મહિલાઓના આરોગ્યની વિશેષ ચિંતા કરી છે અને યોજનાઓ બનાવી છે. સાણંદ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત રાજ્યકક્ષાના મહિલા આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે નવજાત દીકરી, તરુણી, યુવતી, સગર્ભા, ધાત્રી માતા, વિધવા અને વૃદ્ધ મહિલા એમ તમામ ઉંમરની મહિલા માટે
રાજ્ય સરકારે યોજનાઓ અમલી બનાવી છે, જેમાં 108, 181 અભયમ વાલી દીકરી સરસ્વતી વંદના, મા કાર્ડ યોજના, વિધવા અને નિરાધાર વૃદ્ધ સહાય, જે વિવિધ મહિલા ઉત્કર્ષલક્ષી યોજનાઓનો ઉલ્લેખ કરી આ યોજનાઓનો વ્યાપ વધારી અન્ય લોકો સુધી પહોંચાડવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. મંત્રીએ જણાવ્યું કે સાણંદ વિસ્તારમાં જાતિ પ્રમાણની સારી પરિસ્થિતિને પગલે આરોગ્ય તંત્રની કામગીરીને બિરદાવી હતી અને લોકોને તાલુકામાં 1021 જાતિ પ્રમાણ બદલ અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ કહ્યું કે હાલમાં જ સરકારે વિધવા સહાય પેન્શનના લાભાર્થી માટેના ધારા ધોરણ હળવા કર્યા છે, જેનાથી 21 વર્ષથી મોટો દીકરો હોવા છતાં વિધવા મહિલાને પેન્શન મળશે. આ સુધારા દ્વારા વધુ વિધવા મહિલાઓને આ યોજનાનો લાભ મળી શકશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશબાબુએ સ્ત્રી અને બાળ કલ્યાણકારી કામગીરીથી લોકોને વાકેફ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ અંતર્ગત સાણંદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500થી વધારે મહિલાઓએ લાભ લીધો હતો. હિમોગ્લોબિનની તપાસ, ટીબી, ગર્ભાશય અને સ્તનના કેન્સરથી અદ્યતન તપાસ કરાવી હતી. આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે પ્રસૂતા મૃત્યુ નિવારણ કિટ તથા સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા માતૃ અને બાળ કલ્યાણ ક્લિનિક માર્ગદર્શિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.